પાટણના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીના હસ્તે ધ્વજવંદન સાથે 73મા પ્રજાસત્તા પર્વની ઉમંગભેર ઉજવણી. પ્રશંસનીય પોલીસ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા સિદ્ધપુર નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહ સોલંકીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી વિશિષ્ટ સન્માન, શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ મહામારી દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દેશના 73મા પ્રજાસત્તાક દિનની પાટણ જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાટણના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી આ ગૌરવ પર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પ્રજાજોગ ઉદ્બોધન કરતા જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ જણાવ્યું હતું કે બંધારણના અમલથી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાપી લોકશાહી ગૌરવવંતની બની છે. પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોવિડની ત્રીજી લહેર દરમિયાન નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરદાર આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા નાગરિકો ઝડપથી અને નિઃશુલ્ક ટેસ્ટિંગ સુવિધા મળી રહે અને સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે 19 ધન્વંતરી રથ અને 13 જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. સાથે સઘન સારવાર માટે જરૂરી આઈસીયુ, ઓક્સિજન બેડ તથા ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ જેવી રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓ લાભ થકી કૃષિ, બાગાત અને પશુપાલન ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસની આંકડાકીય રૂપરેખા આપી જિલ્લા કલેક્ટરશ્રીએ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થાની માહિતી વિગતો રજૂ કરી હતી. પાટણ જિલ્લામાં આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. આજના દિવસે કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય તેની અપીલ લોકો સાથે કરું છું. આજની ઉજવણીમાં પણ કોવિડની ગાઈડલાઇનના પૂરા પાલન કરવામાં આવ્યું છે અને જો કર્મચારીઓ અને અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એને સન્માન આપવામાં